वीर आवे, ब्राह्मण आवे, मित्र वर्तुळ आवे, कोई मांगणी आवे, कोई भिखारी आवे, એને તમારે પ્રેમથી પહેલા ભોજન કરાવો અને પછી આપણે ભોજન કરીએ. એનું નામ છે મનુષ્ય યજ્ઞ. હેને આજકાલ તો 11:48 શું હાડા ભારતે વિચાર કરે આપણે શું બનાવીશું આજે. હા વિચાર કરે પછી પેલો કે બસ આવો ઝોમેટો વાળાને કહી દે આઈ જશે. હા ઝોમેટો વાળાને કહી દે, ઝોમેટો વાળા લાઈન પડાક દે, હાડા ભારે લાવી દે. કારણ કે ઝોમેટો સિસ્ટમ ને જો સફળ બનાવી હોય તો આપણી બધી બહેનોની આળસ ને કારણે સફળ બન્યા છે લોકો. કારણ કે ભોજનનો સમય મહત્વનો છે અને આ રીતે તમે જો ભોજન કરાવો તો એ મનુષ્ય યજ્ઞ આપણો સિદ્ધ થયો કહેવાય. અને આ રીતે બહેનોએ 5 યજ્ઞ કરવાના છે. જો 5 યજ્ઞ કરે તો પંચસુના નિવારણાર્થે પંચ પ્રકારની જે હિંસા જે થઈ હોય, કંડની, પેશની, ચુલ્લી, ઉદક, કુંભોજ, માર્જની, આ 5 પ્રકાર જે હિંસા થઈ હોય અને એના દોષના નિવારણ માટે દરેક બહેનોએ 5 યજ્ઞ કરવા પડે. આ નહીં કરતા તો કમસે કમ 5 ભાગ તો કાઢીએ આપણે. 5 ભાગ કાઢ્યા કે ના કાઢ્યા, બધા યજ્ઞ ચાલો બાજુ પર મૂકી દો, નહીં થાય તો કમસે કમ જે ભોજન તૈયાર થયું હોય એમાંથી એક ભાગ ગાયનો કાઢો, એક ભાગ કૂતરાનો કાઢો, એક ભાગ કાગવાસનો કાઢો, એક ભાગ આપણા ભગવાનના જે મંદિરનો હોય એનો કાઢો, એક ભાગ પીપલિકાન એટલે કે કીડી મકોડીને કાઢો. આ રીતે 5 ભાગ કાઢવાના કયા. પણ આજકાલ તો રસોઈ તૈયાર થાય એટલે પેલા નોકરી જવાનું હોય બિચારાને, એટલે રસોઈ તૈયાર થાય એટલે પહેલે પહેલે રોટલી એને આપી દે લે, એટલે પેલો બિચારો ખાય એટલે ગાયના ભાગની રોટલી પેલો ખાય એટલે બિચારો ગરબડી ગાય જેવું આજુબાજુ. અને ખાય એ ખવડાવે ને તો વાંધો નહીં, પણ છેલ્લી જે રોટલી હોય એ કોણ ખાય? જાતે છેલ્લે કોના ભાગની? તો કૂતરાના ભાગની. એટલે હસે ઓછું ને ભસે વધારે. આજકાલ બહુ બોલબોલ થઈ ગયાનું કારણ આ છે. પણ નહીં, કમસે કમ બીજું કાંઈ નહીં, પણ આપણા ઘરમાં જે દેવ છે એને તો ભોજન કરાવો, ધરાવો. ભોજન ધરાવીને આપણે ભોજન પ્રસાદ ખરાવવાનો. અને જો તમે ભગવાનને મૂકીને ખાઓ છો તો ગીતાજીમાં ભગવાન એવું બોલ્યા કે ભુંજતે તે ત્વગમ પાપા જે પચંત્યાત્મ કારણાત્, કે જે મનુષ્ય પોતે ખાય છે આ બધાને મૂકીને એ પોતે જ પોતાનું પાપ ખાય છે અને એને પોતાનું પાપ પચતું નથી. તો આ રીતે ભોજન કરવાનું વૈશ્વદેવ કરવાનું કહ્યું છે. પછી વૈશ્વદેવ પછી ભોજન પણ કેવી રીતે કરવાનું? તો ભોજનના પણ શાસ્ત્રોમાં નિયમ બતાવ્યા છે ભાઈ. હા ભોજન થાય એટલે ડાયરેક્ટ ખાવાનું નહીં, પણ પહેલા ભગવાનને યાદ કરવાના અને સ્વાધ્યાય પરિવારમાં પેલા શ્લોકો બોલવાના છે ને, યજ્ઞ શિષ્ટા સિન સંતો મચ્ચંદે સર્વ કેલ વિષય ભુંજતે તે ભગમ બાપા યે પચંજાત્મ કારણાત. આ રીતે 4 શ્લોક બોલવાના કયા છે? 4 શ્લોક બોલી બ્રહ્માર્પણ કરવાનું. બ્રહ્માર્પણ સવારે થાય, 2-3 સાંજે બ્રહ્માર્પણ થાય નહીં. અને બ્રહ્માર્પણ કરવું હોય તો ભાત જ જોઈએ, બીજું ખીચડીનું કે પછી દાલ બાટીનું બ્રહ્માર્પણ થાય નહીં. થાય ભાત જ હોવું જોઈએ, ભાતના 3 કોડિયા મૂકવાના. ભૂ પતાય ના ભૂવાના પતાય ભૂતાનામ પતાય નમઃ, આ રીતે બોલીને 3 કોડિયા મૂકવાના હોય. પછી એકવાર આમ પાણી આમ ફેરવવાનું હોય, શુદ્ધિકરણ કરવાનું હોય. અન્નમ બ્રહ્મા રસો વિષ્ણુ, આ શ્લોક બોલવાનો પહેલા, કે આમાં જે અન્ન છે એ બધું બ્રહ્મ સ્વરૂપ છે, રસો વિષ્ણુ, અને એમાં જે અન્નમાં જે બધા રસ છે એ વિષ્ણુ સ્વરૂપ છે. અને ભોક્તા દેવો મહેશ્વર, અને ભોજન કરનાર સાક્ષાત ભગવાન મહાદેવ છે એવું માનીને ભોજન કરું છું. આ ભાવ કરવાનો. અને પહેલા 5 કોડિયા તમારે ભાત ના ખાવાના પહેલા, એવું કહ્યું. આજકાલ તો ભાત આવે જ છેલ્લે, હું ખાય પહેલા. હા પહેલા તો બીજું બીજું આવી જાય, પણ નહીં, પહેલા ભાત જ હોવો જોઈએ. ભાતના આભૂષણના 5 કોડિયા ખાઈએ પછી એક બુંદ પાણી પીવું પડે. કોડિયા ચાવવાના નથી, એને ઉતારી જવાના, એટલે થોડા થોડા લેવાના પાછા, કે હા મોટા મોટા નહીં લેવાના, થોડા થોડા લેવાના. હા અને એ પાણીથી ઉતારી જવાના. હવે ઘણા લોકો તો જમતી વખત પાણી પીવાય કે ના પીવાય, પણ ડૉક્ટર લોકો ના કહે, પણ વૈદ્ય લોકો કે પીવાય. ડૉક્ટર લોકો શું કહે કે ના ના પાણી નહીં, પણ વૈદ્ય લોકો એવું કે ખરેખર પાણી પીવું જરૂરી છે. ભોજનાંતે વિષમ, ભોજન પછી એ પાણી વિષ સમાન કહેવાય. અને ભોજન મધ્યે જલ અમૃતમ, અને વચ્ચે જે થોડું પાણી પીએ આપણે એ અમૃત તુલ્ય કહેવાય. એટલે થોડું પાણી પીવાય, લોટો ભરીને પાણી ના પીવાય, પણ થોડું પીવાય એવું શાસ્ત્રો મંતવ્ય.
भोजन करता पहला जो तमे पानी पियो छो तो तमारो अग्नि जे अग्नि तृप्त थयो होय ए ज्वलित थयो होय एने तमे ढाकी दो छो एने छा एक करना कोई शांत पाड़ी दो छो एटले तमारी भोजन ओझ थाय एटले भोजन करता पहला न पीवाय अने भोजन कर्या पछी ए पानी विष समान केवाय एटले पण पानी पीवाने पण वच्चे थोड़ू थोड़ू पानी पीए तो एनो वांधो आवे नहीं। आ रीते तमारे भोजन करवानुं छे पण आ बधुं बेसीने भोजन करे तो थाय ने। पहला तो केवी सिस्टम होती विचार करो तमे आखी पंगत पड़ी होय ने बधा भोजन करावे जमे हे पीरसनारा पीरसे પાઠશાળાઓ પણ આવું જ થતું હા કે અમે પિતાંબર અલગ હોય ભોજનનું પાછું સંધ્યાકરણ પિતાંબર અલગ હોય અને કર્મકાંડમાં જવાનું ભણવાના ધોતિયા અલગ હોય આવું હોય પાછું હશે ને આપણી પાઠશાળામાં બધા બેઠા હોય ને આથી પીરસવાનું હોય ને પીરસતા પીરસતા પાછું અમારે તો ગીતાજીનો શ્લોક અધ્યાય બોલવો પડે 12મો અધ્યાય અને સાંજે 15મો અધ્યાય બોલવાનું આરતી બોલવાનું છે આજકાલ એવું કંઈ જમણવારમાં છે આવું મોટું ટેબલ હોય અને ત્યાં બધું ગોઠવેલું હોય અને પછી આપણે થાળી લઈને જવાનું અને પછી ડાબા હાથે પકડવાનું દે દાતા કે નામ તુજકો રામ રખે એવું જ હોય ને પછી આજ ભાવ બુફે સિસ્ટમ બુફે નો અર્થ શું થાય કે બુફે બુફ બુફે જેમાં ડાબો હાથ દુખે ન બુફે બીજું શું તો આ બધી સિસ્ટમો થઈ ગઈ ભોજનનો રસ બધો એ થઈ ગયો બાકી એમાં પૂછે કોણ તારે ખાવો જ ખાય ને ભાઈ ના ખાવ કઈ વાંધો નહીં એજ ને બાકી પહેલાં તો આગ્રહ તો નહીં મારા સામે ખાવ ને ભાઈ એમ બાકી પહેલાં તો આગ્રહ આમ કોણ આગ્રહ કોઈ કરે મુદી કે ના ખાવ કઈ વાંધો નહીં પણ આ ભોજનનો પણ ખાસ મહત્વ બતાવ્યું ધ્યાન સંધ્યા કરવાની બતાવ્યું અને પછી અધ્યયન કરો અને આ પ્રમાણે સાંજની સંધ્યાનો પણ ક્રમ બતાવ્યો અને જે રીતે દિવસનો ક્રમ એ સાંજનો ક્રમ છે રાત્રે પણ સુતી વખતે પરમાત્માને યાદ કરો હે કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ એટલે ત્રિકાળ સંધ્યાનું મહત્વ બતાવ્યું આ રીતે ત્રિકાળ સંધ્યા કરીએ ત્રણ માળા ગાયત્રીની કરવી જોઈએ એક એક માળા થાય કે ના ત્રણ ત્રિકાળની એક એક માળા થાય આમ તો 12 માળાનો શાસ્ત્રોમાં આદેશ આપ્યો પણ 12 માળા ના થાય તો કમસે કમ ત્રણ માળા કરો પૂજ્ય ડોંગરે બાપા ભાગવતની કથામાં એવું કહેતા કે જે બ્રાહ્મણનો દીકરો ત્રિકાળ સંધ્યા કરે ગાયત્રીની ઓછામાં ઓછી ત્રણ માળા કરે અને એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ જો કરે ને અને બ્રાહ્મણને જો 100 રૂપિયાનું કામ ના મળે તો મારી પાસે ત્યાં લઈ જવા એવું વ્યાસપીઠ પરથી પૂજ્ય ડોંગરે બાપા એવું કહેતા વિચાર કરો કેટલો વિશ્વાસ હશે એમને કારણ કે ત્રિકાળ સંધ્યા કરતા એ માળા કરતા એ જમાનાના 100 રૂપિયા આજના 1000 રૂપિયા ના થાય થાય કે ના થાય પણ એનું મહત્વ છે ત્રિકાળ સંધ્યાનું આ બધું ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે પછી તો આપણે જે કંઈ કમાયા હોય એના પણ ભાગનું વિભાજન કરી અને એનું વિભાજન કેવી રીતે કરવાનું જે આપણે કમાતા હોય એનું વિભાજન કેવી રીતે તારે એવું લખ્યું કે ધર્માય યશસેરથાય જે આપણે કમાતા 1,00,000 રૂપિયા આપણે જો મહિને કમાતા હોય તો શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે એના વિભાજન 5 વિભાજન કરવાના લાખના કેટલા થાય 5 20,000 થાય ને તો 20,000 તમારે ધર્મ માટે અર્પણ કરો એમ કહ્યું ધર્મ માટે એટલે આવું કે સત્કર્મ થતું હોય એમાં અર્પણ કરો ધર્માય યશસેરથાય એક ભાગ પોતાને યશ પ્રાપ્ત થાય એના માટે કરવાનું છે મતલબ કે તમારી ઘેર સત્કર્મ ભલે થાય કે ના થાય પણ આવું કંઈક થતું હોય સમાજમાં તો એમાં થોડું ડોનેશન આપી અને આપણને યશ પ્રાપ્ત થાય એવું આપણે કંઈક કરવું ગામમાં પણ કંઈ સારું કામ થતું હોય તો આપણે એના પૈસા આપવા બરાબર એ યશ પ્રાપ્ત થાય એમથી અર્થાય એકમાંથી અનેક થાય એવું વ્યવસ્થા કરવી બેંકમાં પણ મૂકવાની શાસ્ત્રમાં છૂટ આપેલી છે એકમાંથી અનેક થાય ને પોતાના માટે કામાય સ્વજનાય ચ 20,000 રૂપિયા પોતાના માટે પણ વાપરવાના કે બધું આપી નહીં દેવાનું ઘર બારીને કઈ દિવાળી થાય નહીં બરાબર કામાય સ્વજનાય ચ પોતાના સ્વજનો માટે પણ અર્પણ કરો અને એવા પરિવાર માટે આપો કે જેને ખરેખર ખાસ જરૂર છે એટલે 1,00,000 રૂપિયા આપણે કમાઈએ એટલે 20,000 રૂપિયા આપણી પાસે આવે બાકીના બધા જ આપણે અર્પણ કરવા પડે એવું જ થયું ને એટલે આટલું બધું તમારે ના કરવું હોય તો 1,00,000 રૂપિયા કમાઈએ એમાંથી 90,000 તમે રાખો પણ તદ દશાંશ ભાગ તો અર્પણ થાય કે ના થાય 1,00,000 રૂપિયા કમાઈ તો દશાંશ ભાગ એટલે 10,000 રૂપિયા આ બધામાં તમે વાપરો બાકીના 90,000 તમારે વાપરવાના જો તમે આવું કરો તો ચાલે કે ના ચાલે
जो तमने 10,000 वधार पड़े छे तो 50,000 कमावा, 50,000 कमाइए तो 5,000 आपवा पड़े, बीजू शू। પણ તદ દશાંશ, દશાંશ ભાગ તમારે અર્પણ કરીએ આપણે તો બાકીની લક્ષ્મી આપણી ત્યાં સ્થિર થઈને વાસ કરે એટલું યાદ રાખવું, બાકી તો છે જ ને, સફેદ કોટવાળા છે, ખાકી કોટવાળા છે, કાળા કોટવાળા છે, બધા જ લઈને મારીને ફટકારીને લઈ જાય, ખબર ના પડે। લક્ષ્મીજીના આવવાના માર્ગ છે ને એ પ્રમાણે લક્ષ્મીજીના જવાના પણ માર્ગ છે, એટલું યાદ રાખવાના। જો તમે સીધી રીતે નહીં અર્પણ કરો તો લક્ષ્મીનો નાશ થાય જાય રીતે, અને લક્ષ્મીનો નાશ પણ થાય। તો અહીંયા એ જ કહ્યું છે કે તમારા આવકનો દસમો ભાગ તમે સમર્પિત કરો, સત્કર્મમાં અર્પણ કરો, અને આ રીતે સદાચારનું વિવેચન કરવામાં આવ્યું। અને પછી તો સ્થાન આદિ કાળનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે, યજ્ઞ આદિની કરેલી વિવેચન કે યજ્ઞ કરવો જોઈએ, બ્રાહ્મણ તૃપ્તિ માટે દિવસમાં એકવાર અગ્નિહોમ કરવો, કેટલાકની અગ્નિ કાયમ જ હોય અને નિત્ય હવન કરતા હોય, અગ્નિહોત્રી બ્રાહ્મણ જેને કહેવાય, અને જો અગ્નિનું હવન નિત્ય તમે યજ્ઞ ના કરી શકતા હોય તેવા બ્રાહ્મણોને માટે કહ્યું કે તમે વેદાધ્યયન કરવું જોઈએ, વેદનું અધ્યયન કરો તો પણ યજ્ઞ સમાન જ છે। પછી વારોનું મહત્વ બતાવવામાં આવ્યું કે આ જે બધા વાર જે છે ને એમાં ભગવાનની પૂજા કરવાથી શું ફળ પ્રાપ્ત થાય ને, આપણે કેટલા 7 વારો ને, એમાં રવિવારથી આરંભ થાય તો આરંભમાં મહાદેવજી રવિવારને બનાવ્યો અને પુનઃ સપ્તાહના 6 વાર બનાવ્યા, એની પણ પૂજા ફળ નક્કી કરવામાં આવ્યા કે પોતાના પાપની શાંતિ માટે રવિવારે પૂજન કરવું જોઈએ અને દિવસની પૂજા ઉત્તમ છે। લક્ષ્મીની પ્રાપ્તિ માટે તમારે સોમવારે પૂજન કરવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે, રોગની શાંતિ માટે મંગળવારે પૂજા કરો અને આ દિવસે મહાકાળી માતાનું ખાસ પૂજન કરો તો રોગનું શમન થઈ શકે છે, બુધવારને દિવસે ભગવાન નારાયણ વિષ્ણુ ભગવાનનું પૂજન કરો, ગુરુવારે પોતાના ગુરુદેવનું પૂજન કરો તો આયુષ્ય પણ વૃદ્ધિ થાય, શુક્રવારે ભોગની ઈચ્છા માટે મા જગદંબાની ઉપાસના કરો તો સુખ સંપત્તિ પણ પ્રાપ્ત થાય, શનિવારે ઇન્દ્રિય વિજય બનવા જોઈએ, શનિદેવનું પૂજન કરો, અને સ્ત્રી પ્રાપ્તિ માટે પણ આ પૂજન કરવું જરૂરી છે। આ પ્રમાણે વારનું મહત્વ બતાવતા પછી કહ્યું કે હે સુતજી સૌનક કહે તો પછી આ બધા પૂજા યોગ્ય સ્થાને અને કાળ નિરૂપણ તમે મને કહો ને એનું મહત્વ બતાવો, ત્યારે કહ્યું કે ગૃહ એચ એક ગુણઃ પ્રોક્તો ગોષ્ઠે દસ ગુણ સ્મૃત કોટિ દેવાલયો પ્રાપ્તે અનંતમ શિવ સન્નિધો અયુતે પર્વતે પુણ્યમ નદ્યામ લક્ષ ગુણો જપઃ એવમ યઃ પ્રત્યહમ કુર્યાદ શિવ સાયુજ્યમાપ્નુયાત ગૃહૈ ચૈક ગુણઃ પ્રોક્તો હો। આમાં લખ્યું છે એવું કે જે કાર્ય તમે તમારી ઘરે કરો ને તે ઘરે તમને એક જ પ્રકારનું 1% ફળ પ્રાપ્ત થાય, અને એ જ કાર્ય તમે ગૌશાળામાં જઈને કરો તો લખ્યું કે ગોષ્ઠે દસ ગુણ સ્મૃતઃ ગૌશાળામાં 10 ગણું તમને ફળ પ્રાપ્ત થાય, કોટી દેવાલયો પ્રાપ્તે કોઈ બી મંદિરે તમે દર્શન કોઈ બી મંદિર તમે જો ભગવાનની પૂજા કરો ને તો તમને કોટી દેવાલયો કરોડ ગણો પ્રાપ્ત થાય, અયુતે પર્વતે પુણ્યમ 10,000 ગણું ફળ તમને પ્રાપ્ત થાય, પર્વત પર નદીયામ લક્ષ ગુણો નદી કિનારે તમે જપ કરો પૂજા કરો તો 1,00,000 ગણું ફળ તમને પ્રાપ્ત થાય, દેવના સાનિધ્યમાં 1,00,000,000 તમને ફળ પ્રાપ્ત થાય, અને અનંતમ શિવ સન્નિધવ અને શંકર ભગવાનના સાનિધ્યમાં તમે જો સત્કર્મ કરો તો તમને અનંત ગણું ફળ પ્રાપ્ત થાય, એવમ યહ પ્રત્યહમ કુર્યાદ માટે શંકર ભગવાનના સાનિધ્યમાં કર્મ કરવું યોગ્ય ગણાય। આ રીતે કર્મનું મહિમા બતાવ્યું છે। પછી દાનનો મહિમા બતાવ્યો કે દાન આપવું, કેટલું આપવું, કેવી રીતે આપવું, કયા ભાવે આપવું, શું દાન આપવું એનું પણ મહત્વ એમાં બતાવવામાં આવ્યું છે, હે ને, કોને આપવું, તો એ તો દાનસ્ય લક્ષણમ, દાનના બધા લક્ષણ બતાવવામાં આવ્યા છે, હે ને,
अल्पस्यं बहुमूल्यं वा एतद् दानस्य लक्षणम्। अल्प एटले थोड़ू आपो के वधारे आपो एनु कोई महत्व नहीं, पण केवा भावे आपो छो एनु खरेखर महत्व बतावा मांगु छे। दाननु खूब महत्व बतायुं छे કે તમે જે સંપત્તિ કમાતા હોય એમાંથી થોડુંક તમે દાન અર્પણ કરો, સમર્પિત કરો, અને આપણે આગળ કદાચ કોઈ માણસ આવ્યો છે એની પાત્રતા જોઈને તમારે દાન કરવાનું જરૂર છે। પાત્રસ્ય હે વિશેષણમ શ્રદ્ધા દાનમ તથૈવ ચ। અમે મારા પાત્રને લક્ષ્યમાં રાખી, કેન્દ્રમાં રાખીને એને દાન તમારે આપવું જોઈએ। આપણને ખબર છે કે આ માણસ દારૂ પીનારો છે ને, અને એ સમયને પૈસા ન અપાય પછી એ સમયને દાર પર શાક લાડુ ખવડાવી દેવાના, ભાઈ તું એ તો ખાઈ લે અને તૃપ્ત થા, અને પછી તમારું શાંત પડે પછી આવજો, પછી આપણે મળીએ એમ કહેવાનું, તીકડે પૈસા ન અપાય એને, હે ને। તો પાત્રસ્ય હે વિશેષણમ શ્રદ્ધા દાનમ તથૈ। અમે મારા પાત્રને લક્ષ્યમાં રાખી, કેન્દ્રમાં રાખી, ધ્યાનમાં રાખીને તમારે યોગ્ય દાન કરવું અને શ્રદ્ધાથી દાન કરવું જોઈએ, હે ને। દાનનું પણ ખૂબ મહત્વ છે, દાન આપો, ખૂબ દાન આપો, એનું મહત્વ છે। જે રીતે સ્નાન આપણું નિત્ય છે ને, એ પ્રમાણે આપણું દાન પણ નિત્ય હોવું જોઈએ। અને એટલું યાદ રાખવાનું કે અત્યારે આપણો ધર્મ જે ટકી રહ્યો છે ને, દાનના માધ્યમથી ટકી રહ્યો છે, હે ને। હજુ પણ જેને કોઈ જરૂર હોય તો બધા દાન આપે જ છે, દાનનું મહત્વ છે। થોડામાંથી થોડું દાન, બધું દાન ના પણ થોડામાંથી થોડું દાન આપો। ત્યારે કોરોના આ ભૂકંપ જયારે થયો ને 2020 સાલમાં, તો કચ્છના બધા ઘણા બધા ગામડાઓ બધા નષ્ટ થયા, બહુ નુકસાન થયું। તો ઘણી બધી જગ્યાઓથી મદદ માટે બધા જાય, તો એક કથાકાર, પ્રસિદ્ધ કથાકાર, એ પણ મદદ માટે કચ્છમાં ગયા, જે કંઈ આપવાનું તે અર્પણ પણ કર્યું, અને તેથી પાછા આવતા જે ગામડું, નાનકડું ગામડું જોયું અને તે પણ નષ્ટ થઈ ગયેલું જોયું, એટલે ત્યાં જાય છે। તો એક વૃદ્ધ માજી પોતાનું ઘર આખું પડી ગયેલું, અને એ બધા ઘરનો બધો સામાન આમ ઠીકઠાક કરી રહ્યા હતા, બધા ઘરના સભ્યો પણ બધા આંખમાં આંસુ છે, અને બધો ઘરનો સામાન બધો ઠીકઠાક કરી રહ્યા, દૂરથી જોયું કે કથાકાર આવ્યા છે, એટલે એમની પાસે આવ્યા, એટલે પોતાના આંસુ રૂસી કાઢ્યા એમને, અને પોતાની સાડીના છેડો અને ખોલી અને એમાંથી 10 રૂપિયાની નોટ કાઢી અને એમના ચરણોમાં અર્પણ કરી દીધી, 10 રૂપિયાની નોટ મૂકી। એટલે એ ભક્તાશ્રી એવું બોલ્યા કે માજી તમારું આ બધું નષ્ટ થઈ ગયું, તમારા છોકરાઓ ઘરનો બધું સભ્ય બધા નષ્ટ થઈ ગયા, તમારું ઘર નષ્ટ થઈ ગયું, અને તમે આ બધું શું આપો। ત્યારે રડતા રડતા બોલ્યા એવું કે બધા અમારા માણસો બધા નષ્ટ થઈ ગયા, પણ જો અમારી માણસાઈ નષ્ટ થઈ નથી। અમારી ઘેર કોઈ બ્રાહ્મણો આવે ને, ખાલી હાથે જવા ના જોઈએ અમારી ઘેર, હે ને। એ કથાકાર બીજા કોઈ નહીં, પૂજ્ય ભાઈશ્રી, ભાઈશ્રીની વિચાર કરો, થોડાક માંથી થોડુંક દાન આપો, દાનનું ખૂબ મહત્વ છે। જો તમે આ જન્મે દાન આપ્યું હશે તો આવતો જન્મ તમારો ધનાઢ્ય બનવાનો છે, એટલું યાદ રાખવાનું, પણ આ જન્મમાં તમે કોઈને કશું દાન નહીં આપ્યું હોય તો તમે બીજા જન્મમાં વાડકો મળવાનો છે, એટલું યાદ રાખવાનું, હા, વાડકો જ મળશે તમને। કળિયુગના વર્ણનમાં એવું કહ્યું છે કે કલો ગતે ભવિષ્યંતિ ધનાઢ્યા અપિ યાચકાઃ, કે જે લોકો આ જન્મમાં ધનવાન છે છતાં પણ જો કોઈ બીજાને દાન નથી આપતા, એ માણસને બીજા જન્મમાં યાચક જ બનવું પડે છે, એમાં કોઈ શંકા નહીં। દાનનું આ મહત્વ બતાવ્યું છે, સર્વશ્રેષ્ઠ દાન કયું? આમ તો બધા દાન શ્રેષ્ઠ છે, પણ સર્વશ્રેષ્ઠ દાન કયું? શાણોદકમ સમમ દાનમ ન સમો દ્વાદશી તિથિ। શાસ્ત્રમાં એવું કહ્યું છે કે અન્ન જળ એના સમાન બીજું કોઈ મોટું દાન જ નહીં, હે ને। અન્ન જળનું ખૂબ મહત્વ બતાવ્યું છે। ભવતે ભિક્ષાન દેહી, આ શબ્દ સાંભળ્યો રામ ભગવાને, એટલે રામ ભગવાને કહ્યું સીતાજીને કે વૈદેહી આ યાચક આવ્યા છે ને, એમને કંઈક આપો, ત્રણ જન્મના ભિખારી છે હું માનવાનું, અને એમને કંઈક આપો, આવું બોલ્યા। એટલે
આ શબ્દ સાંભળીને સીતાજી જે કઈ દાન આપણું તો આપી દીધું દાન. પછી પિરાણ કે ત્રણ જણનો ભિખારી છે એને દાન આપો આવું કહ્યું એટલે ભિખારી દાન લઈને બહાર બેસી રહ્યો. રામ ભગવાનની રાહ જોઈને બેસી રહ્યો કે જ્યારે પ્રભુ આવે ત્યારે પૂછીશું આવું. પ્રભુ બહાર આવે એટલે પૂછ્યું કે પ્રભુ તમે આવું બોલ્યા કે ત્રણ જન્મ ભિખારી છે, હું ત્રણ જન્મ ભિખારી છું અને તમે એવું કઈથી કહી શકો એમ, તમે જાણો છો મારો ગયો જન્મ કયો હતો? કે જો સાંભળતું ત્રણ જન્મ એટલે શું કહેવાય કે ત્યાં ગયા જન્મમાં કોઈને દાન નથી આપ્યું ને એટલા એટલા માટે તારે આ જન્મમાં કટોરો પકડવો પડે, બરાબર છે? એટલે આ જન્મમાં તો ભિખારી છે 100% તે કે હા. આ જન્મમાં ભિખારી શું કામ બન્યો કે ગયા જન્મમાં તારી પાસે હતું છતાં પણ તે નહીં આપ્યું, આપણી પાસે હોય છતાં પણ બીજાને નથી આપતા તો આપણે ભિખારી જ છે, આપણે પણ ભિખારી જ છે એવું માનવાનું. અને આ જન્મમાં તારી પાસે નહીં તો તું તો કોઈને આપવાનું નથી તો આવતો જન્મ તારે ભિખારી નું થવાનું છે, આવું ભગવાને કહ્યું. કા બરાબર છે, પણ એને તો એક સંકેત મળી ગયો શું કરવું. જે કઈ સીતા માતે થોડું થોડું દાન આપ્યું હતું એમાંથી થોડુંક દાન બીજાને આપી દીધું, એને એને એક સંકેત મળી ગયું કે નહીં થોડામાંથી થોડું દાન કરી આપણે, પછી તો એને જે કઈ દાન મળે એમાંથી બીજાને દાન આપી દે, બીજે કઈ દાન મળે એમાં થોડું થોડું દાન આપે એમાંથી થોડી ધનાધ્ય બને ભગવાનની કૃપાથી. અને એને પોતાનો આશ્રમ ખોલ્યો, વિચાર કરો અન્નક્ષેત્ર ખુલ્યું. પણ એક વાર પ્રભુને મળવા ગયો અને કહ્યું કે પ્રભુ મને કહો ને કે આ અન્નદાનનું શું મહત્વ, એટલે તને હજુ ખબર નહીં કે અન્નદાનનું શું મહત્વ, નહીં 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 પ્રભુ તમે મને કહો ને. ત્યારે ભગવાન શ્રી રામે કહ્યું કે એવું કર, હું એક ચિઠ્ઠી તને લખી આપું છું, એ ચિઠ્ઠી લઈને સીધો તું કાશીમાં જા, કાશીમાં ભગવાન શંકર છે ને એમના મંદિરે જજે અને મંદિરે જઈને તું આ ચિઠ્ઠી વાંચજે, શંકર ભગવાન તને જવાબ આપશે જા. અને આમ કહી પ્રભુ શ્રી રામે એને ચિઠ્ઠી આપી, ચિઠ્ઠી લઈને જાય છે. જંગલ વચ્ચે જંગલ જો ને ત્યાં મોટર ગાડીની વ્યવસ્થા નહીં હોય એટલે ચાલતા ચાલતા જતા વચ્ચે ગાઢ જંગલ આવ્યું અને જંગલમાં એને તો ભૂખ લાગી, તરસ લાગી એટલે ઝૂંપડું હતું એમાં એક પરિવાર અને કહ્યું કે ભાઈ કંઈક મળશે પાણી બાણી પીવા ખાવાનું કંઈક મળશે, તે હા કેમ નહીં, એટલે પાણી આપ્યું અને જે કંઈક ખાવાનું હતું રોટલોનું જે કંઈ શાક હશે થોડુંક ખવડાવ્યું એને, ભોજન કર્યું અને થોડોક સમય થયો એટલે એ ભોજન પત્યું ને અને પછી એ જ ઘડીએ થોડોક સમય થયો એટલે એનો એકનો એક દીકરો જે નાનો હતો ગુજરી ગયો, મરી ગયો. એટલે બધા રુદન કરવા લાગ્યા અને શોક કરવા લાગ્યા અને પછી ક્રિયાકર્મ કરવા લાગ્યા, બધું કરવા લાગ્યા. એ સ્થાન છોડીને એ વ્યક્તિ ભગવાનની ચિઠ્ઠી લઈને સીધો ત્યાંથી જાય અને કાશી ક્ષેત્રમાં આવ્યો, કાશીમાં સ્નાન કરી અને સીધો ત્યાં મંદિરે આવે છે. મંદિરમાં પેલા પંડાઓને કહ્યું કે જો આ ભગવાને મને, રામ ભગવાને મને આ ચિઠ્ઠી આપી છે, મને વાંચવાનું કહ્યું છે તો વાંચી લઉં, ખાલી બતાવવાનું કહ્યું છે એમ. બતાવી દીધી ચિઠ્ઠી. ચિઠ્ઠીમાં ભગવાન એટલું જ કહ્યું કે પ્રભુ આ વ્યક્તિને અન્નના દાનનું શું મહત્વ છે જરા સમજાવજો, આટલું ચિઠ્ઠીમાં લખેલું ભગવાને. શું લખેલું? અન્નદાનનું મહત્વ સમજાવજો. અને આ ચિઠ્ઠી વાંચી એકમ તો શિવલિંગમાંથી અવાજ આવ્યો અને કહ્યું કે આનો જવાબ હું આપી શકું નહીં પણ અમારે ત્યાં રાજાને દીકરો એ તમને જવાબ આપશે, જાઓ તમે લઈ જાઓ. એટલે ત્યાંના પંડિતો ભગવાનના આદેશ અનુસાર એ વ્યક્તિને ત્યાંના રાજાના દરબારમાં લઈ ગયા, રાજાને ત્યાં લઈ ગયા. રાજાને કહ્યું કે તમારો દીકરો તો કે હા આજે જન્મ થયો છે, દીકરાનો જન્મ થયો છે. તો બસ ભગવાને કહ્યું છે કે આ એ દીકરો તમને કંઈક જવાબ આપશે. એટલે રાજા એ પેલા પંડિત સહિત પેલા એને રાણીના કક્ષમાં લઈ ગયા અને એ બાળકને પૂછવામાં આવ્યું કે ભગવાન શંકરે કહ્યું છે કે એ બાળક તમે જવાબ આપશે તો તમે જવાબ આપો ને. અને આ પ્રમાણે જ્યારે વાત કરી ત્યારે નાનું તાજું જન્મેલું બાળક એવું બોલ્યું કે તમને ખબર છે નહીં કે આ અન્નદાનનું શું મહત્વ, થોડોક સમય પહેલા તમે અમારે ત્યાં જંગલમાં આવ્યા હતા અને અમે તમને જે થોડુંક ભોજન કરાયું હતું, બરાબર છે કે હા, તમને કેવી રીતે ખબર? અને તમારા ભોજન કર્યા પછી જે બાળક ગુજરી ગયું ને તે કે હા એ બાળક હું જ છું, તમને ભોજન કરાયાના પ્રતાપથી મને આ રાજાની ત્યાં જન્મ પ્રાપ્ત થયો, એ જ આ અન્નદાનનું મહત્વ. આ પ્રમાણે કહ્યું, વિચાર કરો આ અન્નદાનનું મહત્વ. એટલે કહ્યું કે સાંડો દકમ સમન્દામ, કે અન્ન અને જળ સિવાય બીજું કોઈ મોટું દાન છે જ નહીં.
પૈસા પણ પાછા લેવાની ઈચ્છા રાખે લોકો, પણ એવું છે કે આટલું ખોડો મારે પાછું લઈ લેવું પડશે એવું થોડું હોય. એટલે અન્નદાનનું ખૂબ મહત્વ અહીંયા બતાવ્યું, અહીંયા દાનનો મહિમા બતાવ્યો, અને પછી તો ભગવાનની પૂજાની વિધિનું મહત્વ બતાવ્યું છે અહીંયા. શિવ પૂજન સહ સર્વ શુભ કર્મા, શિવ પૂજન સહ સર્વ શુભ કર્મા, ગણપતિ પૂજન પ્રથમ હિ ધર્મા, ગણપતિ પૂજન પ્રથમ હિ ધર્મા. રાજોપચાર આ બધી અલગ અલગ પૂજાના મહત્વ બતાવ્યા. આપણે પૂજા તો કરીએ પણ પૂજાના નિયમ કેવાય પણ ખૂબ મહત્વ બતાવ્યું. એકોપચાર પૂજા કોને કહેવાય? આપણે ખાલી મંદિરમાં જે નમસ્કાર કરીએ ને એકોપચાર પૂજા જ છે, ખાલી નમસ્કાર સમર્પિત કરી દીધા, અથવા એકાદ ફૂલ ભગવાનને ચડાવીએ એકોપચાર પૂજા કહેવાય. આપણે ઘેર જે ભગવાનનું સ્થાન હોય દેવસ્થાન, અને એમાં જે પૂજા કરીએ પંચોપચાર પૂજા કહેવાય. એમાં ભગવાનને સ્નાન કરાવી દીધું, સ્નાન કર્યા પછી ચાલો કરીએ ને, પછી ફૂલ ચડાવીએ, પછી ધૂપ દીપ નૈવેદ્ય આ બધું અર્પણ કરીએ, એટલે પંચોપચાર. સોળસોપચાર પૂજા અહીંયા મહારાજ શ્રી તમારી પૂજા કરાવે છે, સોળસોપચાર પૂજા કહેવાય.